दोस्तों आपने अत्यार सुधी चैप्टर नंबर 2 मा पूर्वफलन घटनाओं नी बात करी गया। पूर्वफलन घटना ना 2 तबक्का आपने जानिए छी, जन्यु जनन अने जन्यु वहन। ए पैकी ना जन्यु जनन मा आपने परागरज नी अंदर नर जन्यु नी उत्पत्ति अने अंडक नी अंदर अंडकोष एटले मादा जन्यु नी उत्पत्ति नी चर्चा करी गया। एना पछी आपने जन्यु वहन नो तबक्को जोयो। जन्यु वहन मा आपने पहला तो पेना परागनयन, परागनयन ना विविध प्रकारों, स्वफलन, परफलन अने परवश जेवा प्रकारों जोया, अने जुदा जुदा परागवाहकों नी बात करी के पवन द्वारा परागनयन, पानी द्वारा परागनयन अने प्राणियों द्वारा थतु परागनयन, अने विविध परागवाहकों अनुसार वनस्पति ना लक्षणों नी पण चर्चा करी गया। तो आपणे अत्यार सुधीमां पूर्वफलन ना 2 पेटा तबक्काओ नी वात करी गया, जन्यु जनन अने जन्यु वहन। હવે આજે લિંગી પ્રજનન ના બીજા તબક્કા ની વાત કરીએ મિત્રો, એ છે ફલન। પણ ફલન ની વાત કરતા પહેલા થોડુંક રિવિઝન કરી લઈએ। તો મિત્રો આપણે એ ભણ્યા કે કોઈ પણ પરાગવાહક હોય એના દ્વારા પરાગરજ છે એ સ્ત્રી કેસર ના પરાગાશન ઉપર સ્થાપિત થાય। અને પછી જો આ પરાગરજ સંગત હોય તો એનું અંકુરણ થાય, એટલે કે આ પરાગરજમાંથી પરાગનલિકા ઉત્પન્ન થાય। અને આ પરાગનલિકા છે બીજાશયના અંડક સુધી પહોંચે। આમ પરાગરજના અંકુરણથી આવી પરાગનલિકા ઉત્પન્ન થાય, અને પરાગનલિકા છે એ બીજાશયમાં અંડકની અંદર પ્રવેશે અને અંડકની બાજુમાં આવેલા સહાયક કોષ સુધી પરાગનલિકા પહોંચે। અને આ પરાગનલિકા દ્વારા પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો એટલે કે નરજન્યુ અને વાનસ્પતિક કોષ પણ અહીંયા સહાયક કોષો સુધી પહોંચે। તો આટલે સુધી આપણે વાત કરી ગયા કે કેવી રીતે પરાગરજનું અંકુરણ થાય અને પરાગનલિકા દ્વારા નરજન્યુઓ છે એ સહાયક કોષો સુધી પહોંચે। ઓકે દોસ્તો, તો આવૃત બીજધારીમાં હવે બીજો તબક્કો જોઈએ, ફલન। આવૃત બીજધારીના ફલનને બેવડું ફલન પણ કહેવામાં આવે, એ હમણાં આપણે સમજીએ કે એને બેવડું ફલન એવું શા માટે કહેવામાં આવે। પણ પેલા આપણે એક ચર્ચા કરીએ કે પરાગરજમાંથી ઉત્પન્ન થયેલી પરાગનલિકા છે એ ભ્રૂણપુટની અંદર 2 નરજન્યુઓ મુક્ત કરે। તો હવે જુઓ, અહીંયા 2 નરજન્યુઓ મુક્ત થાય છે, પણ સામે અંડકોષ એટલે માદા જન્યુ એક જ છે। તો પછી એક અંડકોષ છે અને 2 નરજન્યુ છે, તો સ્વાભાવિકપણે ફલન કોઈક વિશિષ્ટ રીતે થતું હશે। હવે આ મુક્ત થયેલા 2 નરજન્યુઓ એક જ ભ્રૂણપુટની અંદર ફલન કરશે। કેવી રીતે ફલન થશે? તો કે 2 પૈકીનો એક નરજન્યુ છે એ આ અંડકોષ સાથે સંકળાશે। હવે અહીંયા અંડકોષ અને નરજન્યુ બંને રંગસૂત્રોની દ્રષ્ટિએ એકકીય એટલે એન છે, અને અંડકોષ અને નરજન્યુ વચ્ચેના ફલનના પરિણામે યુગ્મનજ એટલે કે ફલિતાંડનું નિર્માણ થશે। અને એકકીય નરજન્યુ અને એકકીય માદા જન્યુના જોડાણથી યુગ્મનજ બને છે, માટે યુગ્મનજ દ્વિકીય 2N હશે। આ બીજો નરજન્યુ છે એ મિત્રો આ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે સંયોજશે।
હવે ધ્રુવીય કોષ કેન્દ્ર દ્વિકીય છે અને નરજન્યુ એકકીય છે તો દ્વિકીય ધ્રુવીય કોષ કેન્દ્ર અને એકકીય નરજન્યુ બંનેનું સંયુગ્મન થશે તો એક ત્રિકીય કોષ કેન્દ્ર બનશે એટલે કે શું પીઈએન પીઈએન નું પૂરું નામ થશે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લેઈ गुजराती में એને કે શું પ્રાઇમરી એટલે પ્રાથમિક એન્ડોસ્પર્મ એટલે ભ્રૂણકોષ અને ન્યુક્લેઈ એટલે કોષ કેન્દ્ર તો દોસ્તો અહીંયા જો એક જ ભ્રૂણપુટમાં બે નરજન્યુઓ દ્વારા ફલન થાય છે એક નરજન્યુ અંડકોષ સાથે ફલન કરે અને એને પરિણામે યુગ્મન જ કે ફલિતાંડ બને અને બીજો નરજન્યુ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે ફલન કરે એને પરિણામે પીઈએન એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લેઈ કે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર બને પણ અહીંયા એક વાત યાદ રાખજો યુગ્મન જ બને છે એ દ્વિકીય હશે n + n 2n થશે જ્યારે અહીંયા 2n + n PEN કેવું હશે ત્રિકીય એટલે કે રંગસૂત્રોના ત્રણ સેટ ધરાવતું આ જે જોડાણ થાય છે એને ઘણીવાર ત્રિકીય જોડાણ પણ કહેવામાં આવે છે અને ફાઇનલી એક જ ભ્રૂણપુટમાં બે નરજન્યુઓ દ્વારા ફલન થાય છે માટે આવા ફલનને કહેશું બેવડું ફલન ડબલ ફર્ટિલાઇઝેશન એક જ ભ્રૂણપુટમાં બે નરજન્યુઓ દ્વારા થતા આવા ફલનને કહેશું બેવડું ફલન અને બેવડું ફલન છે દોસ્તો એ આવૃત બીજધારીની જ વિશેષતા છે આવૃત બીજધારી સિવાય કોઈ પણ વનસ્પતિમાં આવું બેવડું ફલન જોવા મળતું નથી એટલે આપણે કહી શકીએ કે બેવડું ફલન છે એ આવૃત બીજધારીની લાક્ષણિકતા છે અને એમાં એક ભ્રૂણપુટમાં બે નરજન્યુઓ દ્વારા ફલન થાય અને આ બે ફલનના પરિણામે એક બને યુગ્મન જ અને બીજું બને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે બેવડા ફલનની ચર્ચા કરી અને એમાં આપણે જોયું કે એક ફલનથી દ્વિકીય યુગ્મન જ એટલે કે ફલિતાંડ ઉત્પન્ન થાય અને બીજા ફલનથી પીઈએન એટલે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર જે ત્રિકીય છે એ ઉત્પન્ન થાય દરમિયાનમાં સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો છે એ વિઘટન પામી જશે અને આ પીઈએન જે કોષની અંદર છે એને કે શું પીઈસી પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ પ્રાથમિક ભ્રૂણકોષ કોષ જેમ આ પીઈએન છે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લેઈ એટલે કોષ કેન્દ્ર આ પીઈસી પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ એટલે કોષ તો પીએન પીઈસી ની અંદર તરતો હોય હવે આગળનો વિકાસ જોઈએ જો યુગ્મનજમાંથી વિકાસ થઈને બનશે ભ્રૂણ જ્યારે પીએન ના વિકાસથી બનશે ભ્રૂણકોષ તો અહીંયા બેવડા ફલનથી બે રચનાઓ બને યુગ્મનજ અને પીએન અને આ બંને રચનાઓના વિકાસથી અનુક્રમે ભ્રૂણ અને ભ્રૂણકોષનો વિકાસ થશે પણ લાક્ષણિક આવૃત બીજધારીમાં સૌથી પહેલા પીએન માંથી ભ્રૂણકોષનો વિકાસ થશે પછી યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થશે એટલે સૌથી પહેલા ત્રિકીય પીએન માંથી ભ્રૂણકોષનો વિકાસ થશે તો પહેલા આપણે પીએન માંથી થતો ભ્રૂણકોષનો વિકાસ સમજીએ
दोस्तों भ्रूणकोष विकास में सौ प्रथम तो आज पीईसी छे प्राइमरी एंडोस्पर्म सेल एनु वारंवार विभाजन थशे अने एमांथी आ भागमां घणा बधा कोषो वाळी पेशी उत्पन्न थशे अने आ पेशीना कोषो संचित खोराक थी समृद्ध एटले के एमां पुष्कळ प्रमाणमां खोराकनो संग्रह हशे तो आवी संचित खोराक थी समृद्ध जे पेशी पीईसी मांथी उत्पन्न थाय छे एने ज कहेशुं भ्रूणकोष હવે ભ્રૂણકોષ વિકાસની પદ્ધતિઓ જુદી જુદી વનસ્પતિઓમાં જુદી જુદી હોય છે દાખલા તરીકે ઘણી બધી વનસ્પતિમાં સૌપ્રથમ આ પીએન નું વિભાજન થઈ અને અનેક કોષ કેન્દ્રો બને છે આ રીતે પીએન નું વારંવાર વિભાજન થઈ અને ઘણા બધા કોષ કેન્દ્રો સર્જાશે અને આવો મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ બનશે કારણ કે અહીંયા બધા કોષ કેન્દ્રો છે મુક્ત છે કોઈની ફરતે સ્વતંત્ર કોષ દિવાલ નથી તો ઘણી વનસ્પતિઓમાં આમ પીએન નું વારંવાર વિભાજન થઈ આવો મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ બને ઘણી વનસ્પતિઓમાં સમય જતા આ મુક્ત કોષ કેન્દ્રોની આજુબાજુએ કોષ દિવાલનું નિર્માણ થાય અને સમય રહેતા આ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે એ આવા કોષીય ભ્રૂણકોષમાં ફેરવાઈ જશે તો ભ્રૂણકોષ વિકાસની બે પદ્ધતિઓ છે એક તો મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ અને કોષીય ભ્રૂણકોષ તો આ થયો કોષીય ભ્રૂણકોષ કે જ્યાં ઘણા બધા કોષો છે દોસ્તો નાળિયેરમાં આપણને બે પ્રકારનો ભ્રૂણકોષ જોવા મળશે નાળિયેરનું જે પાણી છે એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે કે જેની અંદર પ્રવાહી માધ્યમમાં સેંકડો કોષ કેન્દ્રો તરતા હોય અને બધા કોષ કેન્દ્રોની ફરતે કોષ દિવાલ હોતી નથી પણ નાળિયેરનો જે ગર કે કોપરું છે એ કોષીય ભ્રૂણકોષ છે કે જેમાં આ રીતે કોષો બને છે તો નાળિયેરમાં બંને પ્રકારના ભ્રૂણકોષ આપણને સાથે જોવા મળે નાળિયેર પાણી છે એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે જ્યારે નાળિયેરનો ગર એટલે કે કોપરું છે એ કોષીય ભ્રૂણકોષ છે તો આ રીતે પીએન માંથી મુક્ત કોષ કેન્દ્રીય કે કોષીય ભ્રૂણકોષનો વિકાસ થશે અને આગળ જતા આ ભ્રૂણકોષ એના નામ પ્રમાણે જ શું કામ કરશે તો કે ભ્રૂણકોષ એટલે યુગ્મનજમાંથી વિકાસ પામતા ભ્રૂણને પોષણ આપશે એટલે જ આપણે એનું નામ પણ ભ્રૂણકોષ રાખ્યું છે અને હમણાં જ આપણે ઉલ્લેખ કર્યો કે આ ભ્રૂણકોષની પેશીના કોષો છે એ સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય છે કારણ કે એનું કામ યુગ્મનજમાંથી વિકાસ પામતા ભ્રૂણને પોષણ આપવાનું છે અને માટે જ પહેલા ભ્રૂણકોષનો વિકાસ થાય છે પછી ભ્રૂણનો વિકાસ થાય છે તો આમ આવૃતબીજધારીઓમાં જે ત્રિકીય કોષ કેન્દ્ર બને એમાંથી આવો ભ્રૂણકોષ વિકાસ પામશે અને પીએન ત્રિકીય હતું એટલે ભ્રૂણકોષના આ બધા કોષો છે એ પણ 3N એટલે ત્રિકીય હશે દોસ્તો ઘણા બીજના વિકાસ દરમિયાન આ ભ્રૂણકોષ છે એ વપરાય છે અને બીજ વિકસિત થાય ત્યારે બીજમાં ભ્રૂણકોષ હોતો નથી કારણ કે ભ્રૂણકોષ બને છે કરો પણ બીજના વિકાસ દરમિયાન ભ્રૂણકોષ સંપૂર્ણપણે વપરાય જાય તો એવા બીજ કે જેમાં ભ્રૂણકોષ વપરાઈ જાય છે અને હોતો નથી એને કહેશું અભ્રૂણકોષી બીજ જ્યારે ઘણા બધા બીજ એવા છે કે એમાં ભ્રૂણકોષ આગળ વિકાસ પામે છે અને બીજની અંદર પણ જળવાઈ રહે છે તો આવા બીજને કહેશું ભ્રૂણકોષી બીજ તો ભ્રૂણકોષની હાજરી કે ગેરહાજરીના આધારે આપણે બીજના બે પ્રકારો પાડી શકીએ જો ભ્રૂણકોષ બીજના વિકાસ દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય અને બીજમાં ભ્રૂણકોષ ગેરહાજર હોય તો એવા બીજને કહેશું અભ્રૂણકોષી બીજ દાખલા તરીકે
मगफड़ी वाल वटाणा ए बधा बीज अभ्रूणपोषी छे। पण जो भ्रूणपोष चिरलग्न होय एटले के भ्रूणपोष बीजनी अंदर पण जळवाई रहे तो एवा बीज ने आपणे कहीशुं भ्रूणपोषी बीज। दाखला तरीके मकाई दिवेला एटले एरंडी घऊं नाळियेर मोटा भागना एक दळी बीज छे ए भ्रूणपोषी होय ज्यारे मोटा भागे द्विदळी बीज छे ए अभ्रूणपोषी होय। तो आम भ्रूणपोषनी हाजरी के गैरहाजरी ने आधारे आपणे बीजना बे प्रकारो पड्या अभ्रूणपोषी बीज अने भ्रूणपोषी बीज। भ्रूणपोषी बीज में भ्रूणपोष चिरलग्न एटले के बीजनी अंदर पण जळवाई रहे छे। दोस्तों हवे वात करीए भ्रूण विकासनी। भ्रूणपोष विकास थई जाय पछी युग्मनज माथी भ्रूणनो विकास थाय अने याद राखजो के भ्रूणપોષનો વિકાસ પહેલા થશે કારણ કે ભ્રૂણપોષ છે એ યુગ્મનજમાંથી વિકાસ પામતા ભ્રૂણને પોષણ આપવા માટેનું અનુકૂલન છે એટલે પહેલા ભ્રૂણપોષનો વિકાસ થાય તો પછી આ યુગ્મનજમાંથી વિકસતા ભ્રૂણને પોષણ મળે એટલે ભ્રૂણપોષ વિકાસ થઈ ગયા બાદ યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય। થોડીક ભ્રૂણ વિકાસની અવસ્થાઓને આપણે જોઈએ તો सौ प्रथम आ युग्मनज नु अनुप्रस्थ एटले के आडू विभाजन थशे अने बे कोषो वाली अवस्था बनशे। त्यार पछी बन्ने कोषो नु विभाजन अलग अलग तल मा थशे। आ अंडक छिद्र तरफ नो ऊपर नो कोष छे एनु फरीथी अनुप्रस्थ विभाजन थशे। પણ આ જે તલસ્થ કોષ છે નીચે તરફનો એનું આયામ વિભાજન થશે એટલે કે આમ ઊભું વિભાજન થશે તો એક ટી આકારનો ચાર કોષ વાળો ભ્રૂણ બન્યો અને આ ચાર કોષીય ભ્રૂણને કહેશું પૂર્વ ભ્રૂણ। હવે આ ચાર કોષો પૈકી ઉપરનો કોષ છે હવે આગળ કોઈ વિભાજન નહીં પામે જ્યારે આ વચ્ચેનો કોષ છે એનું વારંવાર વિભાજન થઈ અને આવી એક લાંબી દંડ જેવી રચના બનશે એ રચનાને કહેશું નીલમ। ઉપરનો કોષ હવે કહેવાશે તલસ્થ કોષ આ લાંબી દંડ જેવી રચના છે એને કહેશું નીલમ અને નીલમનો સૌથી છેલ્લો કોષ છે એને કહેશું અધોવર્ત કોષ। હવે જો મિત્રો અહીંયા આવો નીલંબ વાળો ભ્રૂણકોષ ઉત્પન્ન થાય તો આપણે સમજી શકીએ કે નીલંબ શા માટે ઉત્પન્ન થાય તો કે નીલંબ ઉત્પન્ન થાય તો વિકાસ પામતો ભ્રૂણ છે એ આ ભ્રૂણકોષ તરફ ધકેલાય નીલંબને કારણે અહીંયા જે ભ્રૂણ વિકાસ પામે છે એ વિકાસ પામતો ભ્રૂણ ભ્રૂણકોષ તરફ ધકેલાય અને ભ્રૂણને પોષણ મળતું થાય। તો આમ નીલંબનું કાર્ય ભ્રૂણને ભ્રૂણકોષ તરફ લંબાવવાનું છે।
નીચેના આ બે કોષો છે એમાંથી હવે આગળ વિભાજન થઈ અને ભ્રૂણ વિકાસ થશે અને શરૂઆતના તબક્કે આવો ગોળાકાર ભ્રૂણ બનશે। तो आ थशे गोलाकार भ्रूण। આગળનો વિકાસ થતા આ ગોળાકાર ભાગમાંથી વધારે ને વધારે કોષો ઉમેરાય અને એક હૃદયાકાર રચના બનશે એને કહેશું હૃદયાકાર ભ્રૂણ। તલસ્થ કોષ આ છે નિલંબ, અને અહીંયા જે ગોળાકાર કોષોનો સમૂહ હતો એ હવે ધીમે 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 આમ હૃદયાકાર બની જશે। तो पहला गोलाकार भ्रूण बने छे, पछी ए गोलाकार भ्रूण हृदयाकार स्वरूपमां फेरवाय छे। હવે જેમ જેમ આગળ વિકાસ થતો જશે એમ એમ આ બંને ભાગો છે લંબાતા જશે। અને આ બંને ભાગો બીજપત્રોમાં ફેરવાઈ જશે। આમ અહીંથી બે બીજપત્રોનો વિકાસ થશે અને વચ્ચેનો જે ભાગ છે એમાંથી બનશે ભ્રૂણધરી। આજે કોષો છે એમાંથી નિર્માણ પામશે ભ્રૂણધરી। તો આ હૃદયાકાર ભ્રૂણ આગળ જતા બે બીજપત્રો અને ભ્રૂણધરી વાળા ભ્રૂણમાં ફેરવાઈ જશે। જોઈએ આપણે એની રચના પણ। તો હવે આ જે ભ્રૂણ વિકાસ થયો એમાં બે ભાગો છે બીજપત્રો અને ભ્રૂણધરી। આમ જુઓ તો એકદળી અને દ્વિદળીના બીજની રચના જુદી હોય છે પણ ભ્રૂણ વિકાસની આ પ્રાથમિક અવસ્થાઓ છે એ લગભગ સમાન હોય છે।
અદ્વિદળી ના બીજ ની રચના આપણે અહીંયા ડ્રો કરેલ છે તો એમાં આ ભાગ છે એ ભ્રૂણધરી છે અને રેડ કલર થી દર્શાવેલા બંને બીજપત્રો છે તો ભ્રૂણ માં બે ભાગો હશે બીજપત્રો અને ભ્રૂણધરી ભ્રૂણધરી માં આપણને વિવિધ ભાગો જોવા મળે ભ્રૂણધરી માં આ ઉપર તરફનો ભાગ છે એને કહેશું ભ્રૂણાગ્ર અથવા તો આદિસ્કંદ અને એની બંને બાજુએ આ લીફ પ્રાઇમોડિયા એટલે કે પર્ણપ્રદાયો આવા નાના નાના પર્ણપ્રદાયો જોવા મળશે કે જેનો આગળ વિકાસ થઈ અને પ્રથમ પર્ણો ઉત્પન્ન થશે તો આ વચ્ચેનો જે ભાગ છે એ ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ જેમાંથી પ્રકાંડાગ્ર કે પ્રરોહાગ્ર નો વિકાસ થશે અને એની બંને બાજુએ આવેલા આ પર્ણપ્રદાયો માંથી પ્રથમ પર્ણો ઉત્પન્ન થશે ભ્રૂણધરીનો આ નીચેનો ભાગ છે એને કહેશું અધરાક્ષ અને અધરાક્ષમાં ટોચના ભાગને કહેશું મૂલાગ્ર કે ભ્રૂણ મૂળ અને એની ઉપર આવરણ હશે મૂળ ટોપનું આમ દ્વિદળી બીજમાં બે ભાગો હોય બીજપત્રો અને ભ્રૂણધરી ભ્રૂણધરીમાં ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ હોય જે બીજનો વિકાસ થતા પ્રકાંડાગ્ર કે પ્રરોહાગ્રમાં ફેરવાશે અને એની ફરતે જે પર્ણપ્રદાયો હોય એમાંથી પ્રાથમિક પર્ણો ઉત્પન્ન થશે જ્યારે બીજો ભાગ છે ભ્રૂણ મૂળ જેમાંથી વિકાસ થઈને મૂળનો વિકાસ થશે અને ભ્રૂણમૂળની ઉપર મૂળ ટોપ આવેલ હોય તો આ થઈ દ્વિદળી બીજની રચના ફરી એક વાર જોઈ લઈએ યુગ્મનજનું સૌ પ્રથમ અનુપ્રસ્થ વિભાજન થઈ બે કોષો બને પછી ઉપરનો જે કોષ છે તલસ્થ કોષ એનું ફરીથી અનુપ્રસ્થ વિભાજન થાય જ્યારે નીચેનો કોષ છે એનું આયામ વિભાજન થાય એટલે ટી આકારનો ચાર કોષો વાળો પૂર્વ ભ્રૂણ બને એ પૈકીનો ઉપરનો જે કોષ છે હવે આગળ વિભાજન પામતો નથી એ તલસ્થ કોષ કહેવાય વચ્ચેનો કોષ છે એ આવો લાંબો નિલંબ ઉત્પન્ન કરે અને વિકાસ પામતા ભ્રૂણને ભ્રૂણકોષ તરફ ધકેલે આ બે કોષો છે એમાંથી આવો ગોળાકાર ભ્રૂણ બને સમય જતા એ ગોળાકાર ભ્રૂણ છે એ હૃદયાકાર સ્વરૂપ ધારણ કરે અને પછી આ હૃદયાકાર બે ભાગોમાંથી બે બીજપત્રોનું નિર્માણ થાય અને પૂર્ણ વિકસિત ભ્રૂણમાં બે ભાગો હોય બીજપત્રો અને ભ્રૂણધરી ભ્રૂણધરીમાં એક છેડો હોય એને આપણે કહીશું ભ્રૂણાગ્ર કે આદિસ્કંદ જે આગળ પ્રરોહાગ્રમાં ફેરવાશે અને બીજો છેડો છે એને કહીશું ભ્રૂણમૂળ જે આગળ જતા મૂળતંત્રની રચના કરશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે એકદળીના ભ્રૂણની રચના આપણે જોઈ લઈએ જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકદળીના ભ્રૂણમાં એક જ બીજપત્ર હશે અને આવા એક જ બીજપત્રને કહેશું વરુથિકા તો એકદળીના ભ્રૂણમાં જે એક જ પાતળું બીજપત્ર હોય એને આપણે કહેશું વરુથિકા અને ભ્રૂણધરી તો અહીંયા પણ આવેલી હોય છે અને ભ્રૂણધરીમાં જે દ્વિદળી ભ્રૂણમાં ભાગો હતા પ્રરોહાગ્ર અને ભ્રૂણમૂળ અને ભ્રૂણમૂળની ઉપર ભ્રૂણ ટોપ હોય એ તો અહીંયા પણ હશે જ પણ વધારામાં બે ભાગો જોવા મળશે પ્રરોહાગ્ર અને પર્ણપ્રદાયોની ફરતે ઉપરના ભાગે જુઓ ભ્રૂણમૂળ ચોલ નામનો ભાગ આવેલો છે કે જે બીજાંકુરણ વખતે પ્રરોહાગ્ર અને પર્ણપ્રદાયોને રક્ષણ આપે છે અને નીચેની તરફ જુઓ તો ભ્રૂણમૂળ અને મૂળ ટોપની ઉપર ભ્રૂણમૂળ ચોલ નામનો ભાગ આવેલો છે કે જે મૂળના વિકાસ વખતે મૂલાગ્રને રક્ષણ આપશે તો એકદળી અને દ્વિદળી બીજ વચ્ચે રચનાકીય તફાવત હોય તો એકદળીમાં એક જ બીજપત્ર હોય છે જેને આપણે વરુથિકા કહીએ જ્યારે દ્વિદળીમાં બે બીજપત્ર હોય છે ભ્રૂણધરીની રચનામાં
तो के द्विदळी मां भ्रूणाग्र चोल के भ्रूणमूल चोल जेवुं कोई जोवा मळतुं नथी। ज्यारे एक दळीना बीजमां भ्रूणाग्र चोल अने भ्रूणमूल चोल जोवा मळे छे। तो विद्यार्थी मित्रों आजे आपणे आवृतबीजधारी वनस्पतिमां बेवड़ू फलन केवी रीते थाय अने बेवड़ा फलनना परिणामे युग्मनज अने प्राथमिक भ्रूणपोष कोष केन्द्र केवी रीते उत्पन्न थाय अने पछी पष्टफलन घटनाओ एटले के भ्रूण विकास अने भ्रूणपोष विकासनी वात करी। आ मुद्दाओ छे खास अगत्यना छे, एमां पण बेवड़ू फलन अने भ्रूणપોષની રચના છે એ થિયરી માટે પણ મહત્વના છે। તો આકૃતિ સાથે આ મુદ્દાઓને સારી રીતે યાદ રાખજો। બીજની રચના અને બાકીના મુદ્દાઓ સાથે આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું। ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો।